બે જુદી જુદી પાણીની પાઇપનો ઉપયોગ એક માછલીઘરમાં પાણી ભરવા માટે કરવામાં આવે છે. બંનેને એક સાથે લેતા માછલીઘર પાણીથી 12 મિનિટમાં ભરી શકાય છે. જો પાણી ભરવામાં એક જ પાઇપનો ઉપયોગ કરીએ તો એક પાઇપ કરતાં બીજી પાઇપ વડે 10 મિનિટ જલ્દી ભરાય છે. જુદી જુદી પાઇપ વડે માછલીઘરને પાણીથી ભરતા તે દરેક પાઇપ કેટલો સમય લે? આપણે સૌપ્રથમ તે બંને પાઇપ વિશે વિચાર કરીએ. આપણે ધારી લઈએ કે એક પાઇપ વડે ઝડપથી માછલીઘર ભરી શકાય છે અને બીજી પાઇપ વડે ધીમેથી માછલીઘર ભરી શકાય છે. હવે ઝડપી પાઇપ વડે માછલીઘરમાં પાણી ભરવા માટે એફ મિનિટ પ્રતિ માછલીઘર લાગે છે. હવે ઝડપી પાઇપ વડે આપણે માછલીઘરમાં પાણી ભરીએ તો 10 મિનિટ જેટલો ઓછો સમય લાગે છે. આથી તે 10 મિનિટ જેટલી ઝડપી છે. આથી ધીમેથી પાણી ભરતી પાઇપને 10 મિનિટ જેટલો વધારે સમય લાગશે. ધીમી પાઇપ વડે માછલીઘરમાં પાણી ભરવા માટે F+10 મિનિટ પ્રતિ માછલીઘર જેટલો સમય લાગશે. હવે આ આપણી પાસે મિનિટ પ્રતિ માછલીઘર છે, પરંતુ જો આપણે તેમના રેટ્સ એટલે કે દરોનો સરવાળો કરવા માંગતા હોય તો એ આપણી પાસે માછલીઘર પ્રતિ મિનિટ હોવું જોઈએ. આપણે આને આ રીતે સમજી શકીએ કે F મિનિટ પ્રતિ 1 માછલીઘર અને F+10 મિનિટ પ્રતિ 1 માછલીઘર. હવે જો આપણે આ ગુણોત્તરનો વ્યસ્ત લઈએ તો આપણે લખી શકીએ કે એક માછલીઘર પ્રતિ એફ મિનિટ. અથવા તમે આ રીતે સમજી શકો કે 1/F માછલીઘર પ્રતિ મિનિટ. તે જ રીતે આને પણ આપણે લખી શકીએ. તો આ ગુણોત્તરનો વ્યસ્ત 1/F+10 માછલીઘર પ્રતિ મિનિટ. હવે આપણે તે બંનેના દરોનો સરવાળો કરીએ તો 1/F માછલીઘર પ્રતિ મિનિટ પ્લસ 1/F+10 માછલીઘર પ્રતિ મિનિટ. હવે રકમમાં આપ્યા પ્રમાણે બંનેને એક સાથે લેતા માછલીઘર પાણીથી 12 મિનિટમાં ભરી શકાય છે. આથી બંનેને એક સાથે લેતા 12 મિનિટ પ્રતિ માછલીઘર લાગે છે. તેમનો સંયુક્ત દર માછલીઘર પ્રતિ મિનિટમાં કેટલો હોઈ શકે? હવે આપણે આને આ રીતે સમજી શકીએ કે 12 મિનિટ પ્રતિ 1 માછલીઘર છે. હવે આ ગુણોત્તરનો આપણે વ્યસ્ત લઈએ તો આપણે લખી શકીએ કે એક માછલીઘર પ્રતિ 12 મિનિટ. બંનેને એક સાથે લેતા માછલીઘરને પ્રતિ મિનિટ 1/12 જેટલા ભાગ જેટલું ભરી શકાય. આ આપણને તેમનો સંયુક્ત દર માછલીઘર પ્રતિ મિનિટમાં મળે છે અને આ સંયુક્ત દર પણ માછલીઘર પ્રતિ મિનિટ છે. આથી આના બરાબર 1/12 થાય. હવે આપણે આ ઇક્વેશનને F×F+10 વડે બંને બાજુ ગુણી લઈએ. આથી ડાબી બાજુ F×F+10 અને જમણી બાજુ F×F+10. હવે આપણે આ F×F+10ને આના સાથે વિભાજીત કરીએ તો આ એફ અને આ એફ કેન્સલ થઈ જશે અને આપણને F+10 મળશે. અહીં આપણે આને 1/F સાથે ગુણ્યું છે. હવે તે જ રીતે આપણે 1/F+10 સાથે ગુણીએ તો આ F+10 અને આ F+10 કેન્સલ થઈ જશે અને આપણને +F મળશે. હવે આના બરાબર 1/12. હવે આ F અંદર ગુણાશે તો F×F F² + F×10 10F મળશે. હવે આપણે બંને બાજુ 12 વડે ગુણી લઈએ તો આ 12 ગુણ્યા અને આ પદને પણ 12 વડે ગુણી લઈએ. હવે આના બરાબર 12×F એટલે કે 12F + 12×10 120 + 12×F 12F = આ 12 અને આ 12 કેન્સલ થઈ જશે અને આપણને F² + 10F મળશે. આને ઉકેલતા આપણને ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ મળશે. અહીં આ 12F + આ 12F થશે એટલે કે 24F + 120 = F² + 10F. હવે આપણે આ પદોને જમણી બાજુ લઈ જઈએ. આથી બંને બાજુ -24F અને -120 વડે બાદ કરીએ. આથી આ -24F - 120. હવે આને ઉકેલતા હવે ડાબી બાજુ આ કેન્સલ થઈ જશે અને આપણને 0 જવાબ મળશે, બરાબર
એફ સ્ક્વેર ટેન એફ માઇનસ ટ્વેન્ટી ફોર એફ એટલે માઇનસ ફોર્ટીન એફ માઇનસ વન ટ્વેન્ટી મળે. હવે આપણે આના ફેક્ટર એટલે કે અવયવ શોધી શકીએ. એવી કઈ બે સંખ્યા છે કે જેનો ગુણાકાર કરતા આપણને માઇનસ વન ટ્વેન્ટી મળે અને તેમનો સરવાળો કરતા માઇનસ ફોર્ટીન મળે? મારા અનુમાન મુજબ તે બે સંખ્યા માઇનસ ટ્વેન્ટી અને પ્લસ સિક્સ છે, કારણ કે માઇનસ ટ્વેન્ટી ઇન્ટુ સિક્સ માઇનસ વન ટ્વેન્ટી મળે અને માઇનસ ટ્વેન્ટી પ્લસ સિક્સ માઇનસ ફોર્ટીન મળે. આથી આના બરાબર ઝીરો ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ ટ્વેન્ટી ઇન્ટુ એફ પ્લસ સિક્સ મળે. હવે આના બરાબર ઝીરો ત્યારે જ હોઈ શકે જો એફ માઇનસ ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય અથવા એફ પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય. હવે આને ઉકેલવા માટે આપણે બંને બાજુ વીસને ઉમેરીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી મળે, અથવા આને ઉકેલવા માટે આપણે બંને બાજુથી છને બાદ કરીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિક્સ મળે. હવે સૌપ્રથમ આપણે તે ઉકેલવાનું છે કે ઝડપી પાઇપ વડે માછલીઘરમાં પાણી ભરવા માટે કેટલો સમય લાગે. હવે આ સમજી શકાય કે તેને માઇનસ છ મિનિટ પ્રતિ માછલીઘર ન લાગી શકે, આથી આ જવાબનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. આપણને પ્લસમાં જવાબ જોઈએ છે, આથી ઝડપી પાઇપને વીસ મિનિટ પ્રતિ માછલીઘર જેટલો સમય લાગશે. આથી અહીં લખી શકીએ કે ઝડપી પાઇપને વીસ મિનિટ પ્રતિ માછલીઘર લાગશે. અને આ પાઇપને દસ મિનિટ વધુ લાગે છે, આથી ધીમી પાઇપને દસ વત્તા વીસ એટલે કે ત્રીસ મિનિટ પ્રતિ માછલીઘર જેટલો સમય લાગશે. આથી ઝડપી પાઇપ દ્વારા લાગતો સમય બરાબર વીસ મિનિટ થાય અને ધીમા પાઇપ દ્વારા લાગતો સમય બરાબર ત્રીસ મિનિટ થાય. જો તેઓ સાથે મળીને માછલીઘરમાં પાણી ભરે તો બાર મિનિટ જેટલો સમય લાગે, જે આના અડધા કરતાં થોડું વધારે છે. જો તમારી પાસે બે ઝડપી પાઇપ હોય તો તે દસ મિનિટ જેટલો સમય લેશે, પરંતુ આ પાઇપ થોડી ધીમી છે તો તે દસ મિનિટ કરતાં થોડો વધારે સમય લેશે.